જો બાળ મિત્રો, ગઈકાલે જે આપણે ટોપિક લીધો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, આજે આપણે જોશું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર જે પણ સબ્જેક્ટ છે, સબ્જેક્ટ એટલે કાલ આપણે સમજ્યા હતા કે આઈ, વી, યુ, હી, સી એન્ડ ઇટ અને બહુવચનની અંદર ધે, તો આ બધા જ છે એ સબ્જેક્ટ છે જેને આપણે કરતા કહીએ છીએ. તો કરતાની સાથે ડાયરેક્ટલી આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે ત્યારે સાદો ભૂતકાળ બને છે. તો આપણે અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખશું કે ટુ બીના રૂપ આપણે પહેલા ટોપિકમાં સમજ્યા હતા કે ટુ બી, તો ટુ બીના સાદા વર્તમાનકાળના જે રૂપો હતા, સાદા વર્તમાનકાળના રૂપો હતા એની અંદર આપણે આઈ, તો એની સાથે આપણે એમ લેતા હતા, બહુવચનની અંદર બીની સાથે આર લીધું, યુની સાથે આર એમ, બહુવચન હોય ત્યારે પણ યુની સાથે આપણે આર જ લઈએ છીએ. એટલે એક વચન હોય કે બહુવચન હોય બંનેની અંદર આપણે આરનો ઉપયોગ કરીએ છીએ. અને હી, સી અને ઇટની અંદર પણ આપણે ઇઝનો ઉપયોગ કરીએ છીએ અને બહુવચનની અંદર ધે, આર. તો હવે તમને ધ્યાનમાં આવેલું હશે કે ટૂંકીના સાદા વર્તમાનકાળના જે રૂપો છે એની અંદર આપણે એમ, ઇઝ અને આર એવી રીતે ઉપયોગમાં લઈએ છીએ. જુઓ મિત્રો, આજે આપણે સાદા ભૂતકાળની વાત કરીએ છીએ એની અંદર સબ્જેક્ટ આપણે જોયા કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, તો આ બધા જે સબ્જેક્ટ કહેવાય છે જેને આપણે ગુજરાતીમાં કરતા કરીએ છીએ. તો એમાં એક વચન અને બહુવચનની અંદર આપણે એમ, ઇઝ, આર એટલે ટુબીના સાદા વર્તમાનકાળના રૂપો સમજ્યા. જ્યારે ભૂતકાળ હોય છે ત્યારે ટુબીના રૂપો કયા બને છે એ આપણે જોવાનું છે કે પહેલો પુરુષ છે તો આઈ વોઝ, બહુવચન કરશું આપણે તો વી વેર, બીજા પુરુષની અંદર યુની સાથે પણ વેર અને બહુવચનની અંદર યુની સાથે પણ વેર, એવી જ રીતે ત્રીજા પુરુષની અંદર હી, સી એન્ડ ઇટ, આ ત્રણેયની સાથે આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ એક વચનની અંદર અને બહુવચનની અંદર ધે, વેર. મતલબ કે જ્યારે સાદો ભૂતકાળ હોય છે ત્યારે આપણે ટુબીના રૂપ તરીકે અહીંયા વોઝ અને વેર લેવાના હોય છે. એટલે આઈ વોઝ મતલબ કે હું હતો, વી વેર એટલે કે અમે હતા, એવી જ રીતે બીજા પુરુષની અંદર યુ વેર, પ્લુરલની અંદર પણ યુ વેર, જેમ આપણે અહીંયા યુ આર લેતા હતા ટુબીના રૂપમાં, એવી જ રીતે ટુબીના સાદા ભૂતકાળના રૂપની અંદર વોઝ અને વેર લેવામાં આવે ત્યારે પણ એકવચન અને બહુવચન બંનેની અંદર વેરનો ઉપયોગ થશે. એવી જ રીતે ત્રીજા પુરુષની અંદર હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને એનું પ્લુરલ થશે ધે વેર, એટલે હું હતો, અમે હતા, તું હતો, તમે હતા, તે, તેણી અને તે હતા, તેઓ હતા. મતલબ એક વચન આપણે લેશું તો તે હતો, તેણી હતી અને તે હતો અને બહુવચનની અંદર ધે વેર એટલે તેઓ હતા. તો આવી રીતે આપણે વોઝ અને વેરને સમજવાના છે. સેકન્ડલી આપણે એ સમજવાનું છે કે જેમ એક સહાયકારી ક્રિયાપદની અંદર આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરતા હતા. ગઈ વખતે તમને એ સમજાવેલું હતું કે આઈ હેવ એટલે મારી પાસે છે, વી હેવ એટલે અમારી પાસે છે, એવી જ રીતે અહીંયા પહેલા પુરુષની અંદર એકવચન અને બહુવચનમાં આપણે હેવ લીધું, જ્યારે બીજા પુરુષની અંદર આપણે યુ હેવ એટલે કે તારી પાસે છે અને બહુવચનની અંદર પણ યુ હેવ તમારી પાસે છે, ત્રીજા પુરુષની અંદર એટલે કે થર્ડ પર્સનમાં પણ હી હેઝ થઈ જશે,
એવી જ રીતે સી હેઝ એન્ડ ઈ હેઝ મતલબ કે તેની પાસે છે, તેણીની પાસે છે અને તેની પાસે છે. અને આ ત્રણેયનું બહુવચન જ્યારે આપણે લઈએ ત્યારે ધે હેવ પાછું મૂળરૂપ આવી જશે. એટલે ટુ હેવ એટલે મારી પાસે હોવું અને હેઝ એટલે તેણીની પાસે હોવું અને તેની પાસે હોવું. એટલે હેવ અને હેઝનો ઉપયોગ આપણે એક ઓક્ઝિલરી તરીકે, સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે જોવાનું એ છે કે સાદા ભૂતકાળની અંદર જ્યારે સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરીએ ત્યારે આપણે અહીંયા હેડનો ઉપયોગ થાય છે. જ્યાં આપણે ટુ હેવ લઈએ છીએ એટલે મારી પાસે હોવું, પણ અહીંયા આપણે સાદા ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ થાય છે. આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી સી ઇટ હેડ એન્ડ ધે હેડ. એટલે હવે એ તમને સમજાઈ ગયું હશે કે સાદા વર્તમાનકાળની અંદર અને સાદા ભૂતકાળની અંદર શું ફેરફાર થાય છે. જે ટુ બીના સાદા વર્તમાનકાળના રૂપ છે એમાં એમિસ આરનો ઉપયોગ થાય, એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર જે ટુ બીના રૂપો છે એમાં વોઝ અને વેર આવે અને સહાયકારી ક્રિયાપદની અંદર વર્તમાનકાળની અંદર હેવ અને હેઝનો ઉપયોગ થાય, જ્યારે ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ થાય છે. યુ હેડ, યુ હેડ અને હિસી ઇટ, હિસી ઇટ હેડ અને અહીંયા પણ ધે હેડ. એટલે કે મારી પાસે હતું, અમારી પાસે હતું, તમારી પાસે હતું, તમારી પાસે હતું. હિસી ઇટ એટલે તેણી અને તેની પાસે હતું અને તેઓની પાસે હતું. એટલે હેવ હેઝને બદલે આપણે હેડનો ઉપયોગ સાદા ભૂતકાળની અંદર કરીશું. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે સાદા ભૂતકાળના વાક્યો સમજીએ છીએ ત્યારે એક એક્ઝામ્પલથી તમને એનો ખ્યાલ આવશે કે માની લો કે કર્તા તરીકે આપણે એક્ઝામ્પલની અંદર લઈએ છીએ કે કર્તાની અંદર આઈ છે, તો ક્રિયાપદ આપણે જે લેવાનું છે જેને આપણે વર્બ્સ કહીએ છીએ, તો ક્રિયાપદની અંદર આપણે આઈ રાઇટ અ લેટર એટલે હું એક પત્ર લખું છું. પણ જ્યારે આને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે ત્યારે રાઇટનું બીજું રૂપ જે આપણે વી ટુ છે એ લેવાનું છે. આઈ રોટ અ લેટર, આઈ રોટ અ લેટર. આવી જ રીતે આપણે કર્તાની સાથે ડાયરેક્ટલી ક્રિયાપદનું બીજું રૂપ લઈએ ત્યારે સાદો ભૂતકાળ બને છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. સેકન્ડ, આપણે વાક્યને સમજીએ ત્યારે માની લો કે આઈ સ્પીક, આઈ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલું છું, જે આપણે સાદા વર્તમાનકાળની અંદર શીખી ગયા કે કરતા પછી મૂળરૂપ ક્રિયાપદનું આવે છે જેને આપણે વી વન કહીએ છીએ. સાદા વર્તમાનકાળની અંદર વી વનનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે વર્બનું રૂપ પહેલું. પણ જ્યારે સાદો ભૂતકાળ આપણે બનાવીએ છીએ ત્યારે સ્પીકનું વી ટુ એટલે વર્બ બીજું આપણે લઈએ છીએ તો ડાયરેક્ટલી સ્પોક બની જશે. આઈ સ્પોક ઇંગ્લિશ એટલે જેને આપણે સાદો ભૂતકાળ કહીએ છીએ અને એની અંદર આપણે વી ટુનો ઉપયોગ કરીએ છીએ. એટલે આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જેમાં અહીંયા કરતા કોઈ બી હોય, આઈ, વી, યુ, યુ, ઈ, સી, ઇટ એન્ડ ધે, કોઈ પણ સબ્જેક્ટ આપણે લઈએ એની સાથે ડાયરેક્ટલી ક્રિયાપદનું બીજું રૂપ એટલે વી ટુ લેવામાં આવે છે. આઈ રાઇટ એ સાદા વર્તમાનકાળની અંદર, આઈ રોટ એ સાદા ભૂતકાળની અંદર, એવી જ રીતે આઈ સ્પીક હું ઇંગ્લિશ બોલું છું એ સાદો વર્તમાનકાળ લઈનો, જ્યારે આઈ સ્પોક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલ્યો તો સાદો ભૂતકાળ એ બનેલો આપણે જોઈ શકીએ છીએ. એટલે વી વન, વી ટુ એન્ડ વી થ્રી આ દરેકનો ઉપયોગ આપણે વ્યવસ્થિત રીતે સમજશું ત્યારે જ આપણને વાક્ય બનાવતા બરાબર આવડશે. અહીંયા આપણે બીજું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ. માની લો કે વી ટીચ, ટીચ છે એ વી વન છે, વી ટીચ ઇંગ્લિશ, હું, અમે ઇંગ્લિશ શીખવીએ છીએ, તો આ આપણે બનેલો છે સાદો
वर्तमान काल जेने आपणे सिंपल प्रेजेंट टेन्स कहीए छीए, जेनी अंदर टीच एक टू लगाडीने मूलभूत क्रियापद आपणे लीधेलुं छे के टू टीच, तो एने क्रियापद आपणे अहींया वाक्यनी अंदर कोई पण सब्जेक्टनी साथे એનું મૂળ રૂપ લેવામાં આવે છે, જેને આપણે વી વન કહેવામાં આવે છે. પણ વી ટુ જ્યારે આપણે લઈએ ત્યારે વી ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે વી ટુ, તો ટોટ બની જશે ટી એ યુ જી એચ ટી, વી ટોટ ઇંગ્લિશ. એટલે કે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું વાક્ય આ બનેલું દેખાય છે, જે ટીચનું વી ટુ છે ટોટ બની જાય છે, અમે ઇંગ્લિશ શીખવ્યું. તો આવી રીતે ધ્યાનમાં રાખીને આપણે વી ટુનો ઉપયોગ કરીને સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને આપણે વ્યવસ્થિત રીતે એને સમજવાનું રહેશે. આપણે ફરીથી રિપીટ કરી લઈએ કે એમ ઇઝ આર જેમ ટુ બીના રૂપમાં આપણે જોઈએ છીએ, એવી જ રીતે વોઝ અને વેર એ આપણે ભૂતકાળની અંદર ટુ બીના રૂપ તરીકે ઓળખીએ છીએ. સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે હેવ અને હેઝ લઈએ છીએ, એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર આપણે હેડનો ઉપયોગ કરીએ છીએ કે હું હતો. તો આવી રીતે આપણે સહાયકારી ક્રિયાપદ હેડ લઈએ છીએ. એવી જ રીતે જે પણ કોઈ પણ સબ્જેક્ટ આપણે લઈએ એની સાથે વી ટુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સાદા ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે. જો આપણે સાદા ભૂતકાળની જે વાક્ય રચના સમજાય કે કરતા પછી સીધું જ ક્રિયાપદનું વી ટુનું રૂપ આપણે મૂકીને સાદો ભૂતકાળ બને છે. અહીંયા આપણે ટુ બીના રૂપની અંદર જે વાક્ય રચના આપણે વર્તમાનકાળની અંદર શીખીએ છીએ, તો અહીંયા આ વર્તમાનકાળ આપણે લઈએ કે વર્તમાનકાળ, તો આઈ એમ અ ટીચર. તો જ્યારે આપણે સાદો ભૂતકાળ બનાવવાનો છે ત્યારે આઈ વોઝ અ ટીચર, જ્યારે ટુ બીનું રૂપ છે ત્યારે આપણે એમ ઇઝ આર હોય છે એ રીતે વોઝ અને વેરનો ઉપયોગ કરી અને આપણે એને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ. ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, તો એનું આપણે બનાવશું ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ કે ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો છે. જ્યારે અહીંયા આપણે બહુવચન કરશું આપણે તો ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, બરાબર, પેલા મારા મિત્રો હતા. કારણ કે અહીંયા આપણે આરનો ઉપયોગ કરેલો છે, અહીંયા આપણે વેરનો ઉપયોગ કરેલો છે, તો એ ખાસ ધ્યાનમાં રાખશું કે એમ ઇઝ આરને બદલે વોઝ અને વેરનો ઉપયોગ ભૂતકાળની અંદર કરવામાં આવે છે. તો અહીંયા આ વર્તમાનકાળનું વાક્ય છે, જ્યારે આ ભૂતકાળનું વાક્ય બનાવેલું છે એટલે એમની જગ્યાએ આપણે આઈ એમ અ ટીચર, તો આઈ વોઝ અ ટીચર, હું ટીચર છું વર્તમાનકાળ, હું ટીચર હતી એ ભૂતકાળ. ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, એક બેટ છે એ મારા હાથમાં છે. જ્યારે ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ એટલે મારા હાથમાં બેટ હતું, એવી રીતે ધોઝ આર માય ફ્રેન્ડ એટલે કે એ વર્તમાનકાળની અંદર પહેલા મારા મિત્રો છે, જ્યારે ભૂતકાળની અંદર ધોઝ વેર માય ફ્રેન્ડ કે પહેલા મારા મિત્રો હતા. હવે આપણને ખ્યાલ જ છે કે ધીઝ અને ધેટનો ઉપયોગ કરીને આપણે અહીંયા એનું બહુવચનનું વાક્ય લખેલું છે કે ધેટ આપેલું હોય તો ધેટનું ધોઝ કરવામાં આવે છે, જ્યારે ધીઝ આપેલું હોય ટી એચ આઈ એસ ધીઝ એટલે આ, તો એનું ટી એચ ઈ એસ ઈ ધીઝ બહુવચનનું રૂપ બને છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે ધોઝનો ઉપયોગ અહીંયા કરેલો છે કે ધોઝ આર માય ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે એ બરાબર સમજાઈ ગયું હશે કે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે હેવ અને હેઝની જે વાક્ય રચના છે, હે હેવ ટોયઝ, તેઓની પાસે રમકડાઓ છે, એટલે અહીંયા વર્તમાનકાળનો આ રૂપ બનાવાયું છે, જેને આપણે વર્તમાનકાળનું વાક્ય કહીએ છીએ કે મારી પાસે રમકડા છે. એવી જ રીતે તેઓની પાસે રમકડાઓ છે, જ્યારે ધે હેડ ટોયઝ એટલે તેઓની પાસે રમકડા હતા, તો હેડનો ઉપયોગ કર્યો છે એમને બદલે, તો અહીંયા એ ભૂતકાળનું રૂપ બની જાય છે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ શીલા હેઝ એ ડોલ, શીલાની પાસે એક
ढीली छे जरे सीला हेड और डोल मतलब सीला ने पास से एक ढीली हती तो अन्या आ भूतकाल नो वाक्य छे ऊपर नो वर्तमान काल नो वाक्य बनावामां आवेलो छे अने હવે આપણે જે ઇરેગ્યુલર વર્બ્સ શીખતા હતા ઇરેગ્યુલર વર્બ્સ એટલે જેને અનિયમિત રીતે બનતા ક્રિયાપદો આપણે સમજાતા કે ત્રણ 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 જે ક્રિયાપદનું રૂપ છે એ અલગ હોય છે ફોર એક્ઝામ્પલ કે રાઇટ રોટ એન્ડ રિટર્ન તો આ ત્રણે ત્રણ ક્રિયાપદના રૂપ અલગ હતા તો એ અનિયમિત ક્રિયાપદ આપણે કહીએ છીએ જ્યારે નિયમિત ક્રિયાપદો કયા કહેવાય છે એ હવે આપણે અહીંયા સમજવાનું છે કે અનિયમિત અને નિયમિત બે પ્રકારની ક્રિયાપદની વાક્ય રચના આપણે સ્પેલિંગનો ઉપયોગ એની અંદર કરી શકીએ છીએ કે સાદો જ્યારે ભૂતકાળ આપણે કરીએ છીએ એ વખતે માની લો કે વોક છે ટુ વોક વોક એટલે ચાલવું તો અહીંયા વોકનું આપણે ડબલ્યુ એ એલ કે અને ઈડી પ્રત્યે લગાડીને આપણે ક્રિયાપદ બનાવેલું છે જ્યારે આવી રીતે ઈડી પ્રત્યે લગાડીને ક્રિયાપદ બનાવીએ છીએ ત્યારે એને નિયમિત ક્રિયાપદ કહેવામાં આવે છે નિયમિત રીતે બનતા ક્રિયાપદો તો સાદા ભૂતકાળની અંદર આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની હોય છે પછી બીજું છે કે ટુ આસ્ક એટલે પૂછવું તો એનું આપણે આસ્ક એવી રીતે ક્રિયાપદનું રૂપ ભૂતકાળનું બને છે પછી લવ છે એલ ઓ વી લવ તો લવનું આપણે લવડ એલ ઓ વી તો આપેલું જ છે જ્યારે ઈ છેલ્લા આપેલો હોય ત્યારે ડાયરેક્ટલી આપણે ડી લગાડીને એને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ એવી જ રીતે રીચ છે આર ઈ એ સી એચ રીચ એટલે પૂછવું તો આર ઈ એ સી એચ અને પછી ઈડી પ્રત્યે લગાડીને આપણે નિયમિત ક્રિયાપદ બનાવવામાં આવે છે એવી જ રીતે વોચ છે કે વોચ એટલે જોવું ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે જોવું અથવા નિરીક્ષણ કરીને જોવું તો એનું પણ આપણે ઈડી લગાડીને એનું ભૂતકાળનું રૂપ બનાવવામાં આવે છે તો આવા જે ક્રિયાપદો હોય છે ઈડી લગાડેલા એ બધા નિયમિત ક્રિયાપદો તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે ક્રિયાપદના અંતે વ્યંજન હોય પ્લસ વાય હોય ત્યારે વાયનો આઈ કરીને ઈડી પ્રત્યે લાગે છે એ આપણે ગઈકાલે સમજી લીધું એટલે ક્રાય હોય દાખલા તરીકે કે સી આર વાય ક્રાય તો આ વાય છે એનો આઈ કરવાનો છે સી આર આઈ અને પછી ઈડી પ્રત્યે લગાડશું ઓમાં આપણે એસ પ્રત્યે લગાડતા હતા અથવા ઈ એસ પ્રત્યે લગાડતા હતા વર્તમાન કાળની અંદર ભૂતકાળની અંદર આપણે વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડવાનો છે સાદા વર્તમાન કાળમાં આપણે કર્યું તો સી આર વાય તો સી આર આઈ અને પછી ઈ એસ પ્રત્યે લાગ્યો ત્યારે એ સાદો વર્તમાન કાળ આપણે સમજ્યા પણ સી આર વાય તો વાયનો આઈ કરીએ અને પછી ઈડી પ્રત્યે લગાડીએ તો એ સાદો ભૂતકાળ બને છે એટલે એ દરેક વસ્તુ આપણે જે કોની અંદર આપણે રૂલ્સ બધા જોયા સાદા વર્તમાન કાળની અંદર એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર પણ આ જ રૂલ્સ છે પણ ઓમાં એસ અથવા ઈ એસ પ્રત્યે લાગતો તો આની અંદર ડી અથવા તો ઈડી પ્રત્યે લાગે છે જો ક્રિયાપદની અંતે ડાયરેક્ટલી આપણે ઈ આપેલો હોય તો ઈ પછી ડાયરેક્ટ ડી મૂકી દેવો પણ ઈ ન હોય ત્યારે આપણે ઈડી પ્રત્યે લગાડીને એનું ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે ડબલ્યુ ઈ એલ કે તો લાસ્ટ આલ્ફાબેટ છે ઈ વ્યંજન છે તો ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે ઈડી પ્રત્યે લગાડીને ભૂતકાળનું રૂપ બનાવેલું છે અહીંયા એ એસ કે તો આપણે કે છેલ્લો આવે છે તો ઈડી પ્રત્યે આપણે લગાડેલો છે એવી જ રીતે એલ ઓ વી ઈ તો ઈ છે એ આપેલો જ છે તો ડાયરેક્ટલી આપણે ડી લગાડીને ભૂતકાળનું રૂપ બનાવીશું બાકી બધામાં આપણે ઈડી લગાડ્યો છે અહીંયા ખાલી ડી લગાડીને આપણે ભૂતકાળનું રૂપ બનાવેલો છે કારણ કે એ એસ કે તો લાસ્ટ કે એકો છે તો ઈડીનું રૂપ લાગશે પણ ખાલી આપણે જોઈએ કે ઈ આપેલું હોય એલ ઓ બી ઈ તો આપણે ડી લગાડીને એનો ઉપયોગ કરશું તો અહીંયા સાદો વર્તમાન કાળમાં એસ અથવા ઈ એસ પ્રત્યે લાગે જ્યારે સાદા ભૂતકાળની અંદર ડી અથવા તો ઈડી પ્રત્યે લાગે છે બીજું આપણે એક સમજી શકીએ કે ક્રિયાપદના અંતે જો વ્યંજન હોય અને તેની આગળ જો સ્વર મૂકવામાં આવેલો હોય કે એ ઈ આઈ ઓ યુ એ આપણે સ્વર સમજાતા કે સ્વર કેટલા છે એ ઈ આઈ
ओ અને યુ તો કોઈ પણ ક્રિયાપદ છે એનો છેલ્લો અક્ષર y હોય અને y ની આગળનો જો વ્યંજન આપવામાં આવેલો હોય અથવા તો સ્વર આપવામાં આવેલો હોય તો છેલ્લો વ્યંજન છે એ આપણે બેવડાવવામાં આવે છે પછી ઈડી લગાડવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે s t o p સ્ટોપ તો સ્ટોપ ની અંદર છેલ્લો અહીંયા p આપવામાં આવેલો છે તો એનો આપણે કરશું s t o કારણ કે આગળનો સ્વર છે p છેલ્લો અક્ષર છે અને છેલ્લાની આગળનો અક્ષર છે e સ્વર છે તો સ્વર હોવાથી આપણે છેલ્લો વ્યંજન છે એને ડબલ કરવાનો એટલે કે બેવડાવવાનો છે s t o ડબલ p અને પછી e d પ્રત્યય લાગે છે તો આ નિયમિત ક્રિયાપદોની અંદર આ રૂલ્સ આપણે ધ્યાનમાં રાખવાનો રહે છે કે જો છેલ્લો અક્ષર y હોય અને y ની આગળનો જ્યારે વ્યંજન હોય ત્યારે પણ આપણે y નો i કરી અને es પ્રત્યય લગાડીએ છીએ એવી જ રીતે ભૂતકાળની અંદર y ની આગળનો વ્યંજન આવે ત્યારે y નો i કરી અને ed પ્રત્યય લાગે છે પણ જ્યારે છેલ્લો વ્યંજન હોય અને વ્યંજનની આગળનો જો સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવવામાં આવે છે એટલે એનો ડબલ p કરીને ed પ્રત્યય લાગે છે એવી જ રીતે bat છે તો b a t બરાબર તો t છે એ વ્યંજન છે એની આગળનો સ્વર છે તો વ્યંજનને ડબલ કરવાનો છે એટલે b a ડબલ t અને પછી ed પ્રત્યય લાગે છે તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે કોઈ પણ છેલ્લા અક્ષર હોય એ જો વ્યંજન હોય તો વ્યંજનની આગળ સ્વર આપેલો હોય તો છેલ્લો વ્યંજન છે એને બેવડાવીને આપણે ed પ્રત્યય લગાડવાનો રહેશે તો આ થઈ આપણે જે ક્રિયાપદની વાત સમજ્યા કે નિયમિત રીતે બનતા ક્રિયાપદો જેમાં ડી અથવા ઈડી પ્રત્યય લગાડીને આપણે ક્રિયાપદ બનાવીએ છીએ બીજું બે નિયમ આપણે જોયા કે વ્યંજન છે એની આગળનો સ્વર હોય તો વ્યંજનને ડબલ કરવામાં આવે છે બીજું કે y હોય એની આગળનો જો વ્યંજન હોય તો y નો i કરી અને એનું ભૂતકાળ રૂપ બનાવવા માટે આપણે ઈડી પ્રત્યય લગાડવાનો હોય છે અને હવે આપણે જે શીખી ગયા છીએ એના બે ત્રણ ઉદાહરણ સમજી લઈએ કે અનિયમિત ક્રિયાપદ આપણે કોને કહીએ છીએ તો અનિયમિત ક્રિયાપદો આપણે સમજવા માટે અહીંયા જોશું કે અનિયમિત એટલે કે ઇરેગ્યુલર અનિયમિત ક્રિયાપદો હોય છે એની અંદર આપણે સમજીએ કે માની લો કે ગો છે ગો તો ગો છે એટલે જવું તો અનિયમિત ક્રિયાપદની અંદર એનું વેન્ટ બની જાય છે એટલે ગો વેન્ટ અને ત્રીજું આપણે વીથી છે લઈએ છીએ ગોન પણ અહીંયા આપણે ભૂતકાળનું સમજવાનું છે એટલે ત્રીજું વીથી ને આપણે અત્યારે નહીં લઈએ આ છે વી ટુ છે આ છે વી વન છે એટલે ગો વેન્ટ એન્ડ ગોન તો આપણે અહીંયા માની લો કે સ્પીક લીધું તો સ્પીક નું ડાયરેક્ટલી આપણે સ્પોક લેશું બરાબર બોલું છું અને બોલ્યો તો આ એનું ભૂતકાળનું રૂપ બની ગયું જેને આપણે વર્બ ટુ એટલે ક્રિયાપદનું બીજું રૂપ કહીએ છીએ અને આ છે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એવી રીતે રાઇટ છે ડબલ્યુ આર આઈ ટી ઈ રાઇટ એટલે લખું છું પણ રાઇટનું રોટ બની જાય કે એ સાદા ભૂતકાળ રૂપ આપણે રોટ લખીએ ત્યારે વી ટુ બને છે આઈ રાઇટ હું લખું છું આઈ રોટ મેં લખ્યું આઈ સ્પીક હું બોલું છું આઈ સ્પોક એટલે હું બોલ્યો એવી રીતે કોઈ પણ આપણે ક્રિયાપદને એનું બીજું રૂપ વી ટુ લઈએ ત્યારે સાદો ભૂતકાળનું અનિયમિત ક્રિયાપદનું રૂપ બનાવવામાં આવે છે માની લો કે અહીંયા ટીચ છે ટીચ એટલે શીખવવું તો અહીંયા ટીચનું ભૂતકાળનું રૂપ બનશે ટોટ ટી એ યુ જી એચ ટી ટોટ ટોટ એટલે શીખવ્યું આઈ ટીચ હું શીખું છું આઈ ટોટ મેં શીખ્યું તો અહીંયા એનું ભૂતકાળનું રૂપ બની જાય છે અહીંયા સ્પીક સ્પોક અને ત્રીજું રૂપ સ્પોકન બને છે રાઇટ રોટ અને રિટન બને છે એ રીતે ટીચ ટોટ અને ટોટ આ બંને ક્રિયાપદના રૂપો વી ટુ અને વી થ્રી છે એ સરખા આવે છે કે વી ટોટ એન્ડ અહીંયા પણ ટોટ જ આવે છે પણ અત્યારે આપણે સાદા વર્તમાનકાળના રૂપમાંથી કેવી રીતે સાદા ભૂતકાળના રૂપ બને છે એના માટે આપણે v
वी टू नो उपयोग करीए छीए त्यारे अनियमित क्रियापद अने नियमित क्रियापद नो उपयोग केवी रीते थाय अने डी अथवा एडी लगाडीने आपणे नियमित क्रियापद बनावीए छीए ज्यारे आ क्रियापदनुं आखुं रूप फरी जाय छे अने भूतकाळ बने छे तो ए स्पेलिंग आपणे याद ज राखवाना रहेशे कारण के एमां डी के एडी लगाडवाना नथी એટલે સ્પીક નું સ્પોક રાઇટ નું રોટ ટીચ નું ટોટ એવી જ રીતે લર્ન નું લર્ન્ટ તો એના બંને રૂપો પણ સરખા આવે છે લર્ન લર્ન્ટ એન્ડ લર્ન્ટ તો અહીંયા આપણે એ ઈ એ આર એન એમ ટી આવે છે તો અહીંયા મુખ્ય ક્રિયાપદ છે એ ઈ એ આર એન લર્ન હું શીખું છું મેં શીખ્યું તો લર્ન લર્ન્ટ આવા ઉદાહરણો જે છે એ આપણે બધા વ્યવસ્થિત સમજીને સમજવાનું છે કે ક્રિયાપદનું કેટલા ક્રિયાપદ છે તો કે રેગ્યુલર એન્ડ ઇરેગ્યુલર રેગ્યુલર ક્રિયાપદની અંદર ક્રિયાપદને ટી અથવા ઈડી પ્રત્યે લગાડવાના હોય છે જ્યારે અનિયમિત ક્રિયાપદો એટલે કે ઇરેગ્યુલર વર્બ્સની અંદર આપણે ક્રિયાપદનું એક અલગ જ રૂપ એટલે વી ટુ બનાવવાનું હોય છે તો એ આપણે યાદ રાખીને એકદમ આપણા મગજની અંદર એને દ્રઢ કરવાનું હોય છે તો જ આપણે ક્રિયાપદના બીજા રૂપો એટલે વી ટુ છે વ્યવસ્થિત રીતે આપણને સમજાય તો અહીંયા આપણને જે સાદા વર્તમાન કાળમાં આપણે સમજાતા કે અમુક ક્રિયાપદના રૂપો એવા છે કે જેમ રેગ્યુલર આપણે ક્રિયાપદ બનાવીએ છીએ ઈડી લગાડીએ કે વોક છે તો વોક્ડ બન્યું તો એવી જ રીતે અનિયમિત ક્રિયાપદની અંદર ગોનું બેન્ડ બની ગયું તો એ આપણે પાકું કરીને યાદ રાખવું પડશે પણ ત્રીજા રૂપો આપણે જે ગયા વખતે સમજી ગયા છીએ એ કેવા છે કે ક્રિયાપદમાં ટુ લગાડીને જે આપણે કટ કરેલું છે કટ એટલે કાપવું તો એનું બીજું રૂપ પણ કટ જ થશે એ વર્તમાન કાળ નથી એ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે કટ 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 એના વી વન વી ટુ એન્ડ વી થ્રી ત્રણે ત્રણ રૂપો સરખા આવે છે એવી જ રીતે શર્ટ છે શર્ટ એટલે બંધ કરવું તો એનું ભૂતકાળનું રૂપ પણ અહીંયા સટ જ બને છે અને ભૂતકૃદંત પણ એનું સટ જ બને એટલે એ ખાસ યાદ રાખવાનું છે કે કટ 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 સટ 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 અને ત્રીજું રૂપ છે આર ઈ એ ડી રીડ રીડ એટલે વાંચવું પણ અહીંયા એનું ભૂતકાળનું રૂપ પણ રીડ જ બને છે અને ભૂતકૃદંત પણ એનું રીડ જ બને છે આર રીડ હું વાંચું છું આર રીડ મેં વાંચ્યું તો બંને રૂપો વર્તમાન કાળ અને ભૂતકાળ બંનેની અંદર સરખા આવે છે આઈ કટ હું કાપું છું આઈ કટ મેં કાપ્યું તો બંને રૂપો સરખા થાય છે આઈ શટ ધ વિન્ડો હું બારી બંધ કરું છું તો મતલબ કે વર્તમાન કાળ થયો પણ ભૂતકાળ બનાવીએ કે આઈ શટ ધ ડોર તો મેં બારી બંધ કરી મતલબ કે ભૂતકાળનો બની ગયું તો કટ છે શર્ટ છે રીડ છે એવી જ રીતે પુટ છે કે આઈ પુટ એવી રીતે ભૂતકાળની અંદર પણ પુટ અને ભૂતકૃદંત પણ એનું પુટ જ બને છે તો આટલા રૂપો એમાં આપણે યાદ રાખવાના રહેશે કે જેના ત્રણે ત્રણ રૂપો એટલે કે વી વન વી ટુ એન્ડ વી થ્રી ત્રણે ત્રણ રૂપો સરખા જોવા મળે છે એટલે આપણે ખાસ યાદ રાખવાનું રહે છે તો આજે આપણે આટલું શીખશું અને ઉદાહરણ આપણે સમજીએ તો પહેલેથી જે આપણે શીખ્યા છીએ એમાં નિયમિત ક્રિયાપદની અંદર માની લો કે આઈ પ્લે છે તો પ્લે પછી ડાયરેક્ટ ઈડી લગાડીને આઈ પ્લેડ હું રમ્યો તો એવી રીતે નિયમિત ક્રિયાપદ બને છે પણ હું લખું છું તો આઈ રાઇટ મેં લખ્યું તો આઈ રોટ મેં લખ્યું એવી રીતે સોનું રિંગ્સ ધ બેલ સોનું છે એ રિંગ વગાડે છે પણ સોનું રેંગ ધ બેલ તો રિંગનું રેંગ બની ગયું એનો ઉચ્ચાર પણ ફેર પડે છે અને એના સ્પેલિંગમાં પણ ફેર પડી જાય છે માની લો કે રિંગ છે તો રિંગ એટલે વગાડવું રિંગ તો રિંગનું અહીંયા રેંગ થઈ જાય છે ભૂતકાળની અંદર એ ખાસ યાદ રાખવાનું છે અને ત્રીજા રૂપની અંદર એનું યુ એવો સ્પેલિંગ બની જાય છે એટલે ઘણા સ્પેલિંગ એવા છે કે ભૂતકાળની અંદર જેમાં એનો ઉપયોગ થાય છે પણ ભૂતકૃદંતની અંદર એ સ્પેલિંગની અંદર યુનો ઉપયોગ કરવામાં આવે છે માની લો કે આપણે એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે રિંગ રેંગ એન્ડ રંગ તો એ ત્રણેયમાં આર યુ એન જી આપણે લખાડશું ત્રીજા રૂપની અંદર એવી જ રીતે આઈ ગો તો હું જાઉં છું આઈ વેન્ટ હું ગયો અને આઈ ગોન આઈ હેવ ગોન જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ભૂતકૃદંત કહેવામાં આવે છે તો એવી જ રીતે આપણે દરેક વસ્તુ સમજશું માની લો કે આઈ ડ્રોપ ધ બોલ
હું દડો છોડું છું એટલે ડ્રોપ એટલે છોડી દેવો અથવા મૂકી દેવો તો એ બોલને છોડે છે પણ આઈ ડ્રોપ ધ બોલ તો ડી આર ઓ પી થાય સ્પેલિંગ તો પી ની આગળનો ઓ આપેલો છે તો પી ને આપણે બેવડાવશું ડી આર ઓ ડબલ પી ઈ ડી એટલે આઈ ડ્રોપ ધ બોલ તો અહીંયા આપણે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના જે ભેદ છે એ બરાબર સમજ્યા ટુ બીના સાદા વર્તમાનકાળના રૂપમાં હેવ અને હેઝનો ઉપયોગ કરીને આપણે વાક્યો સમજ્યા એવી જ રીતે હેડનો ઉપયોગ કે સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ કેવી રીતે થાય તો એ પણ આપણે સમજ્યા અને તે પછી નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો કોને કહેવાય એ પણ આપણે વ્યવસ્થિત રીતે સમજાય છે આગળ આપણે જેમ અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા હતા ગઈકાલે સિમ્પલ પાસ્ટ ટેન્સ આજે આપણે સમજ્યા અને હવે પછી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજવાનું રહેશે તો મતલબ કે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ આ ત્રણે ત્રણ આપણે વર્તમાન ભૂત અને ભવિષ્ય સાદા કેવી રીતે છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે સમજવાનું છે એક્ટિવિટીની અંદર તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સની જો એક્સરસાઇઝ આવે તો તમારે એ સરસ રીતે સમજવાની છે અને એ ક્રિયાપદનું જે વી ટુનું રૂપ છે એ બરાબર પાકા કરી લેવાના છે અત્યારે આટલું વિરમીએ